नमस्ते दर्शक मित्रों, मारू नाम डॉक्टर वितराग शाह। आजनो आपनो विषय छे डायाबिटीस अने किडनीनी बीमारी। शुं किडनीनी बीमारीने कारणे पण ब्लड शुगर लेवल काबू राखवामां विक्षेप ऊभो थई शके छे अथवा तो तेने काबूमां राखवामां तकलीफ ऊभी थई शके छे? कोईने किडनीनी बीमारी होय के ना होय, परंतु एटलुं तो सांभळ्युं हशे कि डायाबिटीसने कारणे किडनीनी बीमारी थाय छे। डायाबिटीस नेफ्रोपथी ए किडनी ने लगतू खूब सामान्य कॉम्प्लिकेशन है, जो डायाबिटीस दर्दियों में जोवा मळे छे। जे दर्दियों ने लांबा समय सुधी डायाबिटीस होय छे अथवा अने तेओ पोताना ब्लड शुगर लेवल प्रत्ये दुर्लक्ष सेवे छे अने पूरतू काबू में नहीं राखता, तेवा दर्दियों में डायाबिटीस नेफ्रोपथी थवानी शक्यताओ वधी जाय छे। आ अवस्था में किडनीनी लोहीने फिल्टर करवानी क्षमता में धीमे धीमे घटाड़ो नोंधाय छे અને તેને કારણે ક્યારેક એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ એટલે કે કિડની ફેલિયર થવાની પણ સંભાવના રહે છે। આજની તારીખમાં પણ કિડની ફેલિયર થવાના સૌથી સામાન્ય કારણમાં ડાયાબિટીસ જ છે। તમે સૌ કદાચ એ તો જાણતા જ હશો કે કિડનીનું કામ છે લોહીને ફિલ્ટર કરવાનું અને આપણા શરીરની ચયાપચયની ક્રિયાઓને અંતે જે વેસ્ટ પ્રોડક્ટ વચે છે એ વેસ્ટ પ્રોડક્ટ આપણી કિડની ફિલ્ટર કરીને આપણા પેશાબમાંથી બહાર કાઢે છે। પણ શું તમે એ પણ જાણો છો કે આપણા શરીરમાં બ્લડ ગ્લુકોઝ એટલે કે લોહીમાં શુગર લેવલને જાળવવામાં પણ કિડનીનું યોગદાન રહેલું છે? જેમ આપણા શરીરના બધા અંગો છે તેવી રીતે કિડનીને પણ કામ કરવા માટે શક્તિ જોઈએ છે અને આ શક્તિ તેને ગ્લુકોઝમાંથી જ મળે છે। કિડની જ્યારે પોતાના જરૂર પૂરતા ગ્લુકોઝને વાપરે છે તેના પછી જે ગ્લુકોઝ વધે છે ત્યારે તે કિડનીની નળીઓમાં પાછું શોષાય છે અને એ કિડની આ ગ્લુકોઝને ફરી આપણા લોહીના સર્ક્યુલેશનમાં મોકલી દે છે। જો આપણા શરીરને અથવા તો કિડનીને વધુ પડતો ગ્લુકોઝ મળે છે તો જ એ ક્યારેક એ ગ્લુકોઝ આપણા પેશાબમાંથી બહાર કાઢવાનું શરૂ કરે છે। જ્યારે જ્યારે તમને ડાયાબિટીસ હોય છે અને તમારું બ્લડ શુગર લેવલ કાબૂમાં નથી હોતું તેવા સંજોગોમાં કિડનીને વધારે ગ્લુકોઝ મળે છે અને ગ્લુકોઝ જો ખૂબ જ વધુ પ્રમાણમાં હોય તો કિડની આ વધારાનું ગ્લુકોઝ તમારા પેશાબમાંથી બહાર કાઢી દે છે, એટલે કે તમારા યુરિનમાંથી ગ્લુકોઝનું પ્રમાણ વર્તાય છે। પરંતુ જેટલો પ્રમાણમાં કિડનીને ગ્લુકોઝ મળે છે તો જ્યારે કિડની એ ગ્લુકોઝ તેની નળીઓ દ્વારા રીએબ્સોર્બ કરે છે ત્યારે પણ તે એટલું જ વધારે હોય છે અને તેવા સંજોગોમાં ક્યારેક કિડની લોહીના પરિભ્રમણમાં ફરી એટલું જ વધારે પ્રમાણમાં ગ્લુકોઝ છોડે છે, આને કારણે પણ તમારું બ્લડ શુગર ફરી વધી જવાની શક્યતાઓ રહેલી છે। સામાન્ય રીતે ડાયાબિટીસમાં જ્યારે કોઈ કોમ્પ્લિકેશન થાય છે કિડની રિલેટેડ, તેની આપણે ચર્ચા કરી, એ સર્વસામાન્ય કોમ્પ્લિકેશન છે ડાયાબિટીસ નેફ્રોપથી। હવે આ અવસ્થામાં શરીરમાંથી આપણી કિડનીની લોહીને ફિલ્ટર કરવાની જે ક્ષમતા છે એ ઘટી જાય છે અને જ્યારે આવી સંભાવના હોય છે એવા સંજોગોમાં તમારું બ્લડ શુગર લેવલ ઘટી જવાની શક્યતાઓ ખૂબ વધારે રહેલી છે। આપણા શરીરમાં જે કોઈ પણ ચયાપચયની પ્રક્રિયાઓ થાય છે તેના અંતે જે પણ કોઈ વેસ્ટ પ્રોડક્ટ્સ છે એને કિડની ફિલ્ટર કરીને તમારા પેશાબમાંથી બહાર કાઢે છે, પણ જ્યારે જ્યારે કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતા ઘટી જાય છે તેને કારણે ક્યારેક એવું થાય છે કે આ પદાર્થો શરીરમાંથી જોઈએ એ સમયે બહાર નીકળી શકતા નથી અને આ જ વસ્તુ તમે તમારા ડાયાબિટીસ કાબૂ કરવા માટે જે દવા લો છો એની માટે પણ લાગુ પડે છે। દવા પણ તમારા શરીરમાં જાય છે, જ્યાં પહોંચવાની હોય ત્યાં જઈને કામ કરે છે અને વધારાની દવા તમારી કિડની માટે બહાર નીકળે અને એમાંથી એની અસર ઓછી થઈ જાય છે। પરંતુ જ્યારે નેફ્રોપથી થાય ત્યારે કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતા ઘટે છે એ સમયમાં આ દવા પણ જે નિયત સમયમાં તમારા શરીરમાંથી બહાર નીકળી જવી જોઈએ એ નિયત સમયમાં બહાર નીકળતી નથી અને લાંબા સમય સુધી તમારા લોહીના પરિભ્રમણમાં રહે છે અને તેને કારણે તે દવાની અસર લાંબા સમય સુધી તમને મળે છે। જેમ કે તમે કોઈ એક દવા દિવસ દરમિયાન એક જ વાર લો છો કે જે એપ્રોક્સ 24 કલાકમાં તમને સારું બ્લડ શુગર લેવલ કાબૂમાં કરી આપે છે, પરંતુ નેફ્રોપથીને કારણે એ દવાની અસર કદાચ 28 કલાક કે 32 કલાક સુધી પણ લંબાઈ જાય છે અને તમે બીજા દિવસે ફરી 24 કલાકે તમે બીજી દવા લઈ લો છો અને તેના કારણે દવાની ઇફેક્ટ વધી જાય છે, આને કારણે તમારું બ્લડ શુગર લેવલ ઘટી જવાની શક્યતાઓ રહેલી છે। આવું જ્યારે પણ થાય છે ત્યારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને તે પ્રમાણે તમારા દવાના ડોઝ એડજસ્ટ કરાવો। હંમેશા ડાયાબિટીસના દર્દીઓ નિયત સમયે કિડની ફંક્શનનું ટેસ્ટ કરાવવું જરૂરી છે,
કારણ કે તમારી જે કોઈ પણ દવાઓ છે, ક્યાં કિડનીની દવાઓ, લીવરની દવાઓ, પ્રેશરની દવાઓ, હાર્ટની દવાઓ કે કોઈ સામાન્ય દવાઓ અથવા તો કોઈ વાની દવાઓ, એ બધાની દવાઓનો ડોઝ તમારું કિડની ફંક્શન કેવું છે તેની ઉપર આધાર રહેલો છે. ઘણા ભાગની દવાઓ તમારી કિડનીમાંથી ફિલ્ટર થઈને જ બહાર નીકળે છે, એટલે કિડનીનું ફંક્શન કેવું છે તેના ઉપર દવાનો ડોઝ પણ ડોઝનો આધાર રહેલો છે. દવાને કારણે કિડની ખરાબ થાય છે એવું નથી, પરંતુ કિડની ખરાબ થવાને કારણે તમારી દવાઓની ઇફેક્ટ લંબાઈ જાય છે અને તેને કારણે આવી રીતે બ્લડ શુગર લેવલ ઘટી જવાની શક્યતાઓ રહેલી હોય છે. આ આપણે જે વાત કરી કે જે કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતા ઘટી જાય છે તેને આપણે એસ્ટિમેટેડ ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ તરીકે ઓળખીએ છીએ. તેના દ્વારા આપણને અંદાજો મળે છે કે કિડની એક મિનિટમાં કેટલા ml જેટલું બ્લડ ફિલ્ટર કરે છે, અને જો તે ઘટતું હોય તો તે પ્રમાણે તમારે અમુક દવાઓના ડોઝ એ પ્રમાણે મોડિફાઈ કરવા જરૂરી છે. ડાયાબિટીસમાં કેટલીક દવાઓ એવી હોય છે કે જ્યારે તમારું કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતાઓ ઘટે છે તો અમુક દવાઓ નિવારવાની હોય છે, અમુક દવાઓના ડોઝ અડધા કરવાના હોય છે, અને અમુક દવા તમે ખૂબ જ ઓછી ક્ષમતા હોય ફિલ્ટર કરવાની તેવા સંજોગોમાં પણ આપી શકો છો. એટલે દરેક દવા દરેક સમયે બધાને લાગુ પડતી હોય છે એવું નથી. તમારી ડાયાબિટીસની દવાઓ શરીરની અન્ય અવસ્થાઓ પર પણ અસર કરે છે અને તેને કારણે તમારી દવાઓના ડોઝ નક્કી કરવામાં આવે છે. જો કોઈ અન્ય વ્યક્તિને દવા ચાલે છે અને તમને પણ એને એનાથી સારું છે અને તમે પણ એવું વિચારીને દવા લઈ લો છો, પરંતુ તમારી શરીરની અવસ્થા અલગ છે, તો એ દવા ક્યારેક તમારી માટે આડઅસર ઊભી કરી શકે છે. એટલે હંમેશા દવાઓના કોઈપણ ડોઝ તમારા ડૉક્ટરને પૂછીને લો. કોઈપણ જાતે દવાના ડોઝ મોડિફાઈ કરશો નહીં, અને તેને કારણે જો મોડિફાઈ કરો છો અને તેને કારણે ક્યારેક ક્યારેક તેની ગંભીર અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. આવતીકાલે આપણે મળીશું આવા જ એક નવા વિષય જોડે. નમસ્તે.